ની સંપૂર્ણ સમાજની અને પાર્ટીની સેવા કરીને યશસ્વી બને એવી શુભેચ્છા આપું છું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નિર્ણયો જે છે એ સૌનો સાથ સૌનો વિકાસના સંદર્ભમાં હોય છે, દરેક સમીકરણને ધ્યાનમાં રાખીને હોય છે. જ્યારે કોંગ્રેસના જે નિર્ણયો છે એ કોંગ્રેસને તોડવાના નિર્ણયો હોય છે અને વાડ ચીભડા ગળે એ પ્રકારના કોંગ્રેસના નિર્ણયો હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાથે લઈને ચાલે છે. જે મુદ્દે કોંગ્રેસના આકાઓએ ગુજરાતમાં અશાંતિ ફેલાવવાની અને દરેક સમાજમાં ફાટફૂટ પેડવાનો જે પ્રયત્ન કર્યો હતો એ ગુજરાતની જનતાએ જોયું છે. આજે એને જ પ્રતિનિધિત્વ નથી આપ્યું એ પણ ગુજરાતની જનતાએ જોયું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત એ ત્રણ ઝોનમાંથી ઉમેદવારો પસંદ કર્યા છે, અલગ અલગ સમાજમાંથી પસંદ કર્યા છે, એટલે કોંગ્રેસ એ નિર્ણયો લેવામાં, જનતાની સેવામાં, રાજનીતિમાં અને એ બધામાં અનબેલેન્સ છે અને અનફિટ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક સંપૂર્ણ સમાજને સાથે લઈને નિર્ણય લે છે અને ગુજરાતના સંદર્ભમાં નિર્ણય લે છે અને એટલા માટે હંમેશા આગળ રહે છે. કોંગ્રેસના ભારથી તૂટી પડશે, કોંગ્રેસે જે હાથના કર્યા છે એને હૈયે વાગશે અને કોંગ્રેસ જે રીતે ગુજરાતમાં અશાંતિ વેરઝેર ફેલાવવાના એને સામાજિક પ્રયત્ન કર્યા હતા એના ભારથી તૂટી પડશે. એટલે કોંગ્રેસના નિર્ણયો મેં કહ્યું એમ વાડ ચીભડા ગળે એવા હોય છે અને એના કારણે કોંગ્રેસ એના ભારથી તૂટી પડશે. ભારતીય જનતા પાર્ટીના નિર્ણયો છે એ રાજનીતિ દ્રષ્ટિએ, સંપૂર્ણ સમાજની દ્રષ્ટિએ એ યોગ્ય હોય છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવાર જીતી જશે. આમાં હોર્સ ટ્રેડિંગનો પ્રશ્ન નથી, કોંગ્રેસના નિર્ણયો જે છે એ જ એને દુબાડે છે અને કોંગ્રેસ એના ભારથી તૂટી પડશે, એના નિર્ણયોથી તૂટી પડશે, કોંગ્રેસ એના કાર્યક્રમોથી તૂટી પડશે. કારણ કે એની નકારાત્મક દ્રષ્ટિ હોવાને કારણે કોંગ્રેસના કોઈ પણ નિર્ણયો સમાજના ગળે ઉતરે એવા નથી. એ ભાઈ,